નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તનિલ સોનલ અશ્વમિક વિદ્યાલય કિલ્લા પારડી તો મિત્રો આજે આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં આપણે પ્રકરણ દસ ગતિ અને અંતરનું માપન એમાં આપણે ગયા વિડીયોમાં ચર્ચા કરી હતી વાહન વ્યવહારની વાર્તા કે પ્રાચીન સમયના જે વાહન વ્યવહારો હતા અને હાલના જે વાહન વ્યવહારમાં આપણને જે આધુનિકતા જોવા મળે છે એની ચર્ચાઓ કરી હતી તો આજનો ટૉપિક છે આ ટેબલ કેટલું પહોળું છે તો એ ટોપિક વિશેની આપણે ચર્ચાઓ કરીશું મિત્રો તો જોઈએ લોકો કેવી રીતે જાણકારી પ્રાપ્ત કરતા હતા કે તે કેટલું ચાલ્યા તો મિત્રો પહેલાંના સમયમાં કે આપણે કીધું હતું કે વાહન વ્યવહારની જે સગવડો હતી એ વધારે ના હતી ત્યારે લોકો કઈ રીતે જાણકારી પ્રાપ્ત કરી શકતા કે તેઓ કેટલું ચાલ્યા છે તમે એ કેવી રીતે જાણકારી મેળવશો કે તમારી શાળા સુધીનું અંતર તમે ચાલીને જઈ શકો છો અથવા શાળા સુધી પહોંચવા માટે તમારે બસ અથવા રિક્ષાની જરૂર પડશે આ પ્રશ્ન થાય છે બીજો પ્રશ્ન છે કે શું તમારે કાંઈ ખરીદવું હોય ત્યારે બજાર સુધી ચાલીને જવું સંભવ હોય છે તમે આ પ્રશ્નોનો ઉત્તર કેવી રીતે મેળવશો મિત્રો તો મિત્રો કોઈ સ્થાન કેટલું દૂર છે તે પહેલાં જાણવું જરૂરી છે આજે પ્રશ્નો અહીં આપ્યા છે એના માટે કોઈ પણ સ્થાન કેટલું દૂર છે એ જાણવાનું જરૂરી બને છે આપણે જોઈએ તો આપણા ઘરથી મંદિર હોય તો મંદિર ખૂબ જ નજીકમાં હોય છે તો આપણે વિચારીએ છીએ કે આપણે ચાલીને જઈ શકીએ છીએ બરાબર છે તો મંદિર જો ખૂબ જ દૂરના અંતરે આવેલું હોય તો આપણે ચાલીને જવાથી એને રિક્ષામાં પણ જઈ શકીએ છીએ તો આ રીતે આપણે કોઈ સ્થાન કેટલું દૂર છે એ પહેલાં જાણવું ખૂબ જ જરૂરી છે જેથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે ત્યાં રીતે કેવી રીતે પહોંચી શકાય ત્યાં જવું હોય તો એ ક્યાં કેવી રીતે પહોંચી શકાય તો એના માટે કોઈ સ્થાન કેટલું દૂર છે એ પહેલાં જાણવું જરૂરી બને છે જેમ કે ચાલીને બસ દ્વારા રેલવે દ્વારા પાણીમાં હોડી દ્વારા વિમાન દ્વારા અથવા કોઈ અંતરિક્ષયાનની જરૂર પડશે કે અંતર કેટલું છે કે કેટલું દૂર છે એના આધારે આપણે કહી શકીએ છીએ કે આપણે ચાલીને જઈ શકીએ કે પછી બસ દ્વારા જઈ શકીએ કે પછી રેલવે દ્વારા જઈ શકીએ કે હોડી દ્વારા વિમાન દ્વારા કે અંતરિક્ષયાનની જરૂર પડશે એ સ્થાન કેટલું દૂર છે એના પર આધારિત છે ક્યારેક એવી વસ્તુઓ પણ હોય છે કે જેની લંબાઈ અને પહોળાઈ જાણવાની આપણને આવશ્યકતા હોય છે તો અમુક વસ્તુ એવી હોય છે એ વસ્તુ નાની જ હોય છે પરંતુ એની લંબાઈ અને પહોળાઈ જાણવી જરૂરી બને છે તો પહેલી તથા ભૂજોના વર્ગમાં મોટી મોટી પાટલીઓ છે જેની ઉપર બે બે વિદ્યાર્થીઓ બેસે છે પહેલી તથા બુજો એક સાથે એક પાટલી ઉપર બેસે છે તો પહેલી અને બુજાના વર્ગની વાતો છે તો એમના વર્ગમાં એક પાટલી છે એક પાટલી પર બે વિદ્યાર્થીઓ બેસે છે તો પહેલી અને બુજા એ એક પાટલી પર બેસે છે પરંતુ મોટા ભાગે તેઓમાં એ વાતને લઈને ઝઘડો થાય છે તેનો સાથીદાર પાટલીના વધારે ભાગનો ઉપયોગ કરે છે તો બે વિદ્યાર્થીઓ બેસે છે એક પાટલી પર તો એ વાતને લઈને ઝઘડો થાય છે કે તેનો સાથીદાર પાટલીનો વધારે ભાગનો ઉપયોગ કરે છે એવું એમને લાગે છે તો શિક્ષકના સૂચનને અમલ કરીને તેઓએ પાટલીની લંબાઈ માપન નક્કી કર્યું કે શિક્ષક કહ્યું કે તમે ઝઘડો ના કરો તમે પાટલીની લંબાઈ માપો તો પાટલીની થીક મધ્યમાં એક ચિહ્ન બતાવ્યું તથા પાટલી પર નિશાની એટલે કે રેખા બનાવીને બરાબર બે ભાગ કરી વહેંચી તો પાટલી છે મિત્રો જુઓ આ જે પાટલી છે એમાં વચ્ચે એક બિંદુ હતું મધ્ય બિંદુ વચ્ચેનું બિંદુ કહી શકીએ છીએ અને શિક્ષકે કહ્યું કે થીક મધ્યમાં એક ચિહ્ન બનાવ્યું વચ્ચે એક ચિહ્ન બનાવ્યું તથા પાટલી પર નિશાની બનાવીને આ રીતે નિશાની બનાવીને બે સરખા ભાગ કર્યા પહેલી અને બુજો બંને પોતાના મિત્રો સાથે ગિલ્લી દંડા રમવા ગિલ્લી દંડા રમવાના શોખીન છે ભૂજો તેની સાથે ગિલ્લી દંડાની જોડી લઈને આવ્યો અહીં આકૃતિ દસ પોઈન્ટ બે તેમણે ગિલ્લી દંડા ગિલ્લી અને દંડાનો ઉપયોગ કરીને પાટલીની લંબાઈ કઈ રીતે માપી એ દર્શાવવામાં આવ્યું છે તો અહીં ગિલ્લી અને દંડાની સાથે પાટલીનું માપન કરવામાં આવ્યું છે આપણે જોઈએ તેવું લાગે છે કે પાટલીની લંબાઈ બે દંડાની લંબાઈ તથા બે ગિલ્લીની લંબાઈ બરાબર છે જુઓ કે આ છે દંડા આ બે દંડા છે અને આ બે ગિલ્લી છે તો એવું આપણને દેખાઈ રહ્યું છે કે બે ગિલ્લી અને બે દંડા બરાબર પાટલીની લંબાઈ છે પાટલીની મધ્યમાં રેખા ખેંચવાથી બંને ખુશ દેખાય છે કારણ કે બંનેને અડધી અડધી પાટલી પ્રાપ્ત થઈ જેમાં પાટલીનો અડધો ભાગ લંબાઈમાં એક દંડા અને એક ગિલ્લીની લંબાઈ બરાબર છે તો મિત્રો પાટલીનો અડધો ભાગ જોઈએ તો પાટલીનો અડધો ભાગ કેટલો છે તો એક ગિલ્લી અને એક ડંડા બરાબર પાટલીનો અડધો ભાગ છે તો મિત્રો પાટલીનો અડધો ભાગ એક દંડા અને એક ગીલ્લીની લંબાઈ બરાબર છે કેટલાક દિવસ પછી મધ્યમાં ખેંચેલ રેખા ભૂસાઈ ગઈ હવે થોડા દિવસો થયા અને આ જે રેખા છે એ ભૂસાઈ ગઈ બુજાનો જૂનો દંડો ખોવાઈ ગયો તેની પાસે ગીલ્લીંડાની નવી જોડી છે હવે જોઈએ છે કે દંડાની નવી જોડીનો ઉપયોગ કરીને કેવી રીતે પાટલીની લંબાઈ માપે છે તો આપણે એના નીચેની આકૃતિ જોઈશું મિત્રો તો આ છે ગીલ્લીંડો ખોવાઈ જાય છે રેખા પણ ભૂસાઈ જાય છે તો હવે ગીલ્લી દંડાની બીજી કોઈ જોડની મદદથી પાટલીની લંબાઈ માપવી તો જ્યારે નવા ગીલી દંડાની જોડ વડે માપવામાં આવે છે ત્યારે પાટલીની લંબાઈ બે દંડા તથા એક ગીલ્લી અને થોડી જ વધારાની જગ્યા બચી એમ દેખાય છે જે એક ગીલ્લીની લંબાઈ કરતાં ઓછી છે હવે શું કરીશું મિત્રો જો આપણને આકૃતિમાં દેખાઈ રહ્યું છે કે બે દંડા સમાઈ ગયા અને એક ગિલ્લી પણ સમાઈ ગઈ પરંતુ એક ગિલ્લી જે છે એમાં થોડી જગ્યા બચી ગઈ જ્યારે આપણે ઉપરની આકૃતિમાં બંને ગિલ્લી સાથે સમાઈ ગઈ હતી પરંતુ અહીં એક ગિલ્લી સમાઈ જાય છે અને થોડી જગ્યા બચે છે એટલે બીજી ગિલ્લી સમાઈ શકતી નથી તો હવે શું કરશું મિત્રો આપણે આગળ જોઈએ તમે પહેલી અને બુજાને શું સલાહ આપશો જેથી તે પાટલી સંપૂર્ણ લંબાઈ માપી શકે શું તે લંબાઈ માપવા માટે ક્રિકેટના સ્તંભ તથા ગિલ્લોનો ઉપયોગ કરી શકે છે અથવા તમે વિચારી શકો છો કે એવું કરવાથી પણ આવી જ સમસ્યા ઊભી થશે તો મિત્રો આપણે એક કામ કરી શકીએ છીએ કે એક નાની દોરી લઈ એના બે ચિહ્ન બનાવે એક દોરી લઈ અને એના બે ચિહ્નો બનાવવાના આ દોરીની લંબાઈ હશે જે આ દોરીની મદદથી પાટલીની લંબાઈ માપી શકે છે આપણે આકૃતિમાં અહીં જોઈ શકીએ છીએ કે દોરી વડે દોરીની લંબાઈથી પાટલીની લંબાઈ માપી શકાય છે બરાબર છે હવે તે આ દોરીનો ઉપયોગ કરીને નાની લંબાઈનું અંતર માપવા કઈ રીતે કરશે તો તે દોરી વાળીને અડધો ચોથો અને આઠમો ભાગ બનાવી શકે છે હવે કદાચ પહેલી અને બુજો પાટલીની ચોક્કસ લંબાઈ દોરીની મદદથી માપી શકશે તો હવે જે મિત્રો આ દોરી છે એના નાના નાના ભાગો કઈ રીતે કરશે તો એના અડધો ભાગ કરી શકે છે ચોથો ભાગ અથવા તો આઠમો ભાગ કરી શકે છે અને પાટલીનું માપન કરી શકે છે તમે કહેશો કે તેના કંપાસ બોક્સમાં રહેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પણ તેઓ તેમની સમસ્યાનો હલ કરી શકે છે તો હા કરી શકે છે વાસ્તવમાં આવું કરવું જ જોઈએ બુજોએ વાંચ્યું હતું કે જ્યારે આવા માપનના ચોક્કસ સાધનો ન હતા ત્યારે લોકો કેવી રીતે અંતર માપતા હશે તથા તે જાતે પણ ભિન્ન ભિન્ન અંતર માપવાનો પ્રયાસ કરી ચૂક્યો છે તો મિત્રો જ્યારે આ પ્રકારે માપનના સાધન ન હતા ત્યારે પણ લોકો આ રીતે વિવિધ પદ્ધતિ દ્વારા માપન કરતા હતા એવા કેટલાક પ્રસંગો આવે છે જ્યારે આપણે લંબાઈ માપવાની જરૂરિયાત પડે છે દરજી કપડાની લંબાઈ તેમાંથી જબ્બો બનશે કે નહીં તે જાણવા માટે માપે છે તો આપણે જોઈએ કે લંબાઈ તો દરજી કપડાની લંબાઈ માપે છે કે એમાંથી જબ્બો બનશે કે નહીં એના માટે ત્યારબાદ મિસ્ટ્રી કોઈ કબાટની લંબાઈ કેમ માપે છે કારણ કે તે જાણી શકે છે કે તેના દરવાજા બનાવવા માટે કેટલા લાકડાની જરૂર પડશે કોઈ ખેડૂત પોતાના ખેતરની લંબાઈ પહોરાઈ તથા ક્ષેત્રફળ જાણવાની આવશ્યકતા એટલા માટે હોય છે કે તે જાણી શકે છે કે ખેતરમાં કેટલા બીજ રોપવાની જરૂરિયાત છે તથા તેને તેના પાક માટે કેટલા પાણીની જરૂરિયાત પડશે તો આ રીતે વિવિધ પ્રસંગોમાં માપનની જરૂરિયાત થાય છે જ્યારે તમને પૂછવામાં આવે કે તમારી લંબાઈ કેટલી છે ત્યારે તમે એક સરળ રેખીય લંબાઈ બતાવશો કે તમારા માથાથી તમારા પગની એડી સુધીની લંબાઈ બરાબર હોય બરાબર છે ને કે આપણા માથાની લંબાઈથી એડીની લંબાઈ એ આપણી લંબાઈ થશે આ સાવરણી કેટલી લાંબી છે આ પાટલી કેટલી પહોળી છે દિલ્હી લખનઉ કેટલું દૂર છે પૃથ્વીજી ચંદ્ર કેટલો દૂર છે આ બધા જ પ્રશ્નોમાં એક વાત સરખી છે તે બધા બે સ્થાનો વચ્ચેના અંતર સંબંધિત છે જોઈએ તો સાવરણી તો સાવરણીની લાંબી કેટલી છે તો એ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી કેટલી લાંબી છે એટલે બે વચ્ચેનું અંતર થયું પાટલી કેટલી પહોળી છે તો પાટલીની પહોળાઈ એ પણ બે વચ્ચેનું અંતર થયું દિલ્હી અને લખનઉ કેટલું દૂર છે તો એ પણ બે શહેરો વચ્ચેનું અંતર થયું પૃથ્વીથી ચંદ્ર એ પણ બે શહેરો વચ્ચેનું અંતર થયું તો બે બે શહેરો વચ્ચેનું નહીં પરંતુ બે સ્થાનો વચ્ચેનું અંતર થાય છે તો આ જે પ્રશ્નો છે એ તમામ સંબંધિત છે એકબીજાથી અત્યંત દૂર પણ હોઈ શકે છે નજીક પણ હોઈ શકે છે અંતર અને દૂર પણ હોઈ શકે છે ચાલો હવે આપણે અંતર અથવા લંબાઈ માપીએ ત્યારે ચોક્કસ રીતે શું કરવું જોઈએ છે તે જાણવા કેટલાક માપન કરીએ તો મિત્રો આ થયું કે આ ટેબલ કેટલું પહોળું છે એના આધારે આપણે લંબાઈ વિશેની થોડી ચર્ચા અહીં કરી છે હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં કેટલા માપનમાં પ્રવૃત્તિઓની ચર્ચા કરીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો